અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. તાજેતરમાં જ માંગરોળ તાલુકાના મોસાલી ખાતેની મોસાલી દૂધ મંડળી ખાતે સુરત જિલ્લા અને શહેરના નાગરિકોના વાહનોને ભાટિયા તથા કામરેજ ખાતેના ટોલનાકા પર ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માટેના કર સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં મકસુદભાઈ માજરા, મનીષભાઈ વસાવા, રીતેશભાઈ ગામિત, ગામ પંચાયતના સભ્ય મહંમદભાઈ કારા, અનિલભાઈ વસાવા, અલ્તાફજીભાઈ, ફારૂકભાઈ ખલીફા, હરીફભાઈ માંજરા, સોએબ માંજરા સહિત મોસાલીના આગેવાનો સાથે નાકર સમિતિના સભ્ય અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં હાજર આગેવાનોએ નાકર સમિતિને આંદોલનમાં દરેતરીકે સહકાર આપવાની ખાતરી પણ આપી હતી. દર્શનભાઈ નાયક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી તારીખ 15 જાન્યુઆરી પછી સુરત શહેરના દરેક વોર્ડ દીઠ માજી કોર્પોરેટર તેમજ સામાજિક આગેવાનો સાથે મળીને શહેરની દરેક સોસાયટીમાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે અને આંદોલનને વ્યાપક બનાવવામાં આવશે. તેમજ નાકર સમિતિ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના કર સમિતિ દ્વારા આંદોલનને મજબૂત કરવામાં આવશે અને કાયદાકીય રીતે કોર્ટમાં પણ લડત લડવામાં આવશે. નઝીર પાંડોર, D9 ન્યૂઝ, માંગરોળ.